પણ નવી સરકારી ભરતીની તૈયારી કરી રહ્યા છે તેમના માટે ખૂબ જ મહત્વના સમાચાર આવી ગયા છે. સરકારી ભરતીની જે મિત્રો વર્ગ 3ની અને 4ની તૈયારી કરે છે તેમના માટે આ મહત્વના સમાચાર કરી શકાય. 2023 અને 24ના બજેટમાં સરકારી ભરતીમાં ઓટ આવી શકે છે. આ સંપૂર્ણ ન્યૂઝ પેપર આધારિત ન્યૂઝ છે. જોયેલી વધારે વિગતે માહિતી પહેલાં વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો. સુરત 12/10/2022 અંતર્ગત આ ન્યૂઝ અમે તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ. નવી ભરતીમાં હવે ઓટ આવવાની સંપૂર્ણ શક્યતા છે. રાજ્ય સરકાર દ્વારા મેકમ ઘટાડવાની અને નવી જગ્યાઓને મંજૂરી નહીં આપવાની નાણાં વિભાગમાં સૂચના આપી છે. 10 વર્ષીય કેલેન્ડરમાં સામેલ હોય એવી જ જગ્યાઓ ભરાશે. વર્ગ 4ની સેવાઓ આઉટસોર્સિંગથી જ ભરાશે. ચૂંટણીની તૈયારી સાથે 2022 અને 2023ના બજેટની તૈયારી પણ શરૂ કરવામાં આવી છે. નવા વર્ષના બજેટમાં કરકસરના પગલાં માટે ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે, જે મુજબ ટેકનોલોજીનો વધારે ઉપયોગ કરીને જગ્યાઓ ઘટાડવામાં આવશે તેવી સૂચનાઓ આપવામાં આવી છે. 10 વર્ષીય જે કેલેન્ડરમાં સમાવિષ્ટ હશે, અગાઉના 10 વર્ષમાં ખાસ યાદ રાખજો, તેવી જ ભરતીઓને સ્થાન આપવામાં આવશે. અને બીજી ખાલી જગ્યાઓ છે તે 11 માસ કરાર આધારિતથી ભરવામાં આવશે. વર્ગ 4ની કામગીરી આઉટસોર્સિંગથી જ કરવામાં આવશે. નાણાં વિભાગ દ્વારા કોઈ પણ બિનજરૂરી ખર્ચાઓ ટાળવાનું કહેવામાં આવ્યું છે. અને જે યોજનાઓ બંધ થઈ ગઈ છે તેના નિગમો પણ બંધ કરવામાં આવશે. શું કામ આવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે? તો એ કર્મચારીઓના અપાયેલા લાભના કારણે સરકારમાં પગાર પેઠે જે બોજો વધશે તેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવી ભરતી થાય તો નવો પગાર આપવો પડે, જેના કારણે નવી ભરતીઓ સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે અને નવી જગ્યાઓ જે પડશે તેને માત્ર ને માત્ર આઉટસોર્સિંગથી જ ભરવામાં આવશે. આ હતા આજના ખૂબ જ મહત્વપૂર્ણ ન્યૂઝ. તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને વિડીયોને લાઇક કરજો.